આ વિડીયો જોઈને તમને પણ થયું હશે કે આ મહિલા કોણ છે જેને આટલા બધા લોકો ઘેરીને ઉભા છે તો આ મહિલા છે કલ્પના ત્યાગી જે પ્રયાગરાજની એક સ્કૂલમાં હેડમાસ્ટર છે પણ તેમને મોદી વિરોધી કેમ કહેવામાં આવી રહ્યું છે તો આખો મામલો સમજીએ અને જાણીએ કે મોદી વિરોધી કેમ કહ્યું નમસ્કાર આપની સાથે હું છું વાત છે રવિવાર પચીસ ડિસેમ્બરની પ્રયાગરાજની એક શાળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાતનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો શાળાના હેડમાસ્ટર એટલે કલ્પના ત્યાગીને આ અંગે માહિતી ન હતી જ્યારે હેડમાસ્ટરને ખબર પડી તો તેમણે તેનો વિરોધ કર્યો જે બાદ તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા આ મામલો પ્રયાગરાજના અરેલીમાં સ્થિત એક ઉચ્ચ પ્રાથમિક શાળાનો છે પચીસ ડિસેમ્બરના રોજ શાળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાતનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો આ કાર્યક્રમ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે હતો શાળામાં યોજાયેલ કાર્યક્રમમાં ત્યાંના ધારાસભ્ય પિયુષ રંજનને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમ દરમિયાન શાળાના હેડમાસ્ટર શિક્ષક કલ્પના ત્યાગી ત્યાં પહોંચી ગયા હતા કલ્પનાએ આરોપ લગાવ્યો કે તેમની પરવાનગી વગર આ કાર્યક્રમ કેવી રીતના થઈ રહ્યો છે કલ્પનાએ કહ્યું કે તેમની પરવાનગી વગર સ્કૂલ પરિસરનો ઉપયોગ કરવો જોઈએ નહીં આ પછી ધારાસભ્ય પિયુષ રંજને તેમને સમજાવ્યું કે આજે રવિવાર છે તેથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ધારાસભ્યએ એમ પણ કહ્યું કે આ કાર્યક્રમ પંચાયત ભવનમાં યોજાઈ રહ્યો છે તેથી પરવાનગી લેવી જરૂરી નથી આનાથી શિક્ષક કલ્પના ગુસ્સે થઈ ગયા અને કાર્યક્રમ બંધ કરવાનો આગ્રહ કર્યો આ બાબતે ઘણા સમયથી હોબાળો થઈ રહ્યો છે અને તેની જાણ હવે પોલીસને પણ થઈ છે આ પછી કોઈએ પોલીસને જાણ કરી અને આખો મામલો ચર્ચાનો વિષય બન્યો જ્યારે જિલ્લા અધિકારીને આ બાબતની માહિતી મળી ત્યારે તેમણે બેસિક શિક્ષણ અધિકારી એટલે બીએસએને ફોન કરીને જાણ કરી હતી બીએસએ ઘટના સ્થળે પહોંચીને મામલાની પૂછપરછ કરી હતી રિપોર્ટ અનુસાર બીએસએ અધિકારીએ જણાવ્યું કે જિલ્લા મેજિસ્ટ્રી વહીવટ તંત્રના કામમાં દખલગીરીની જાણકારી મળી હતી તેમણે કહ્યું કે પ્રારંભિક તપાસમાં હેડમાસ્ટરની ભૂલ દેખાય છે જેના કારણે કલ્પના ત્યાગીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમને એમ પણ કહ્યું કે હવે કલ્પના ત્યાગી કામ અને વર્તનની તપાસ પણ કરવામાં આવશે નમસ્કાર